નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી 400 ઓક્સિજનની સુવિધાવાળા બેડની હોસ્પિટલનું ઈ લોકાર્પણ કર્યું. મહીસાગર જિલ્લાના મુખ્ય મથકથી માત્ર 15 કિલોમીટર દૂર મંકોડિયા ગામમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં પથ્થર ખનન. છોટાઉદેપુર જિલ્લામાં વધુ 108 એમ્બ્યુલન્સ કાર્યરત. રાજ્યની સાથે સાથે ભરૂચ જિલ્લાને પણ 3108 ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી. જેતપુરમાં મહિલા સફાઈ કામદાર પર અજાણ્યા શખ્સોનો હુમલો. તાલાલામાં આજથી કેસર કેરીની સિઝનનો પ્રારંભ. આજથી હરાજી શરૂ કરવામાં આવી. ગોધરા ખાતે પ્રદીપસિંહ જાડેજા કોરોનાની સ્થિતિ તથા તેની કામગીરી અંગે સમીક્ષા કરી. માંગરોળમાં સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઘટતી સુવિધા પૂરી પાડવા આપી બાંયધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના બાઇક સાથે બાઇક ચોરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પ્રભારીને પત્ર લખી રજૂઆત કરી. આગામી સપ્તાહોમાં દેશમાં મોતનો આંકડો ડબલ થવાનો ખતરો. નથી વેક્સિન, નથી રોજગાર, તદ્દન ફેલ મોદી સરકાર, રાહુલ ગાંધી. મુંબઈ ધૈર્યરાજને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન અપાયું. સીટી સ્કેન કરવાથી કોઈ જોખમ કે કેન્સર થતું નથી, ડોક્ટર પટેલ. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ મેકગિલનું અપહરણ. ઓક્સિજનના અભાવે દર્દીઓના મોત, નરસંહારથી ઉતરતું ન કહેવાય. બંગાળમાં મમતા બેનર્જીએ ત્રીજી વાર સીએમના શપથ લીધા. આરબીઆઈએ ઇમરજન્સી હેલ્થ સેવા માટે આપ્યા રૂપિયા 50,000 કરોડ. બંગાળમાં ભાજપ ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, 14ના મોત. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 3.82 લાખ કેસ નોંધાયા. સીએમ રૂપાણીએ આજે ફરી બોલાવી કેબિનેટ બેઠક. આઈપીએલને રદ નથી કરવામાં આવી બીસીસીઆઈ. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.